શ્રી જીત સ્ટોર્સના ચોપડે આમનોન, અને આમનોન લખાઈ જાય પછી એની ખટણી તારીખ વિગત ખાપા ઉધાર જમા એ પ્રમાણે બનાવો. 2024 છે અને જૂન મહિનો છે અને તારીખ છે 1st. 4000 માલ યુગને 10% વેપારી બતાવી વેચ્યો. માલ કેટલાનો છે? 4000. 4000 10% એટલે કેટલા? 10 નીકળી જાય એટલે 400 વધે, એટલે રકમ થઈ 3600. અને આ વેપારી વટાવ છે એટલે એની નોંધ નહીં થાય, રોકડ વટાવ હોય તો નોંધ થાય, વેપારી વટાવની નોંધ નહીં થાય, યાદ રાખવાનું બરાબર. ચલો આમનોન લખી દે. વેચ્યો એટલે યુગ લેનાર ને માલ જાય તો જમા, લખવાનું યુગ ખાતે ઉધાર, યુગ ખાતે ઉધાર 3600. અને વેચે તો માલ જાય તે વેચાણ ખાતે એ પણ જમા જ લખવાના, કેટલા? 3600. ઓકે ચલો. ત્યાર પછી 5 તારીખ છે. 5 તારીખમાં યુગે અડધો માલ મોકલ્યો એટલે યુગે અડધો માલ આપણને પરત મોકલ્યો. યુગને આપણે વેચેલો, વેચેલો માલ જાય ને વેચે તો માલ પરત કર્યો, વેચાણ પરતને ઉધાર કરવાનો, એટલે વેચાણ જમા હતું તો વેચાણ પરત ઉધાર થાય, એટલે વેચાણ પરત ખાતે ઉધાર કોણે મોકલ્યો? તો યુગે મોકલ્યો, એટલે યુગ પહેલાં લેનાર હતો અને યુગ હવે આપનાર થઈ ગયો, એટલે યુગ ખાતે જમા. કેટલો માલ? તો અડધો માલ, એટલે 3600 અડધા કેટલા? 1800. 1800. ચલો આગળ. યુગે હિસાબ ચૂકતે કર્યો. હવે યુગને માલ કેટલાનો મોકલેલો? 3600. એટલે માલ આપણે એને 3600 વેચેલો, એમાંથી 1800 પાછા આપી દીધા, તો હવે બાકી કેટલા? તો બાકી બીજા 1800 રહ્યા, એ 1800 એ પૈસા આપી દે છે આપણને, એટલે 9 તારીખ. યુગ હિસાબ ચૂકતે કર્યો, પૈસા આપે, પૈસા આપે તો રોકર આવે, એટલે રોકર ખાતે ઉધાર કેટલા આપે યુગ? તો 1800 માલ આપ્યો પરત ને 1800 આપી દીધા. કોને આપ્યા? યુગે. તો તે યુગ ખાતે 1800. એટલે અહીંયા આમનોન પૂરી થઈ જાય. પછી તમારે શું કરવાનું? અને સરવાળો કરી દેવાનો, અને આ જેટલા ખાતા છે એ પ્રમાણે ખાતા બનાવવાના. એટલે યુગનું ને વેચાણનું બનાવ, જો મેં યુગ અને વેચાણ બનાવી દીધું છે. પછી વેચાણ પરતને યુગ, જો વેચાણ પરત બનાવ્યું પછી યુગ તો હતું જ એટલે એ બનાવ્યું નથી. ત્યાર પછી રોકડને યુગ, તો રોકડ બનાવ્યું અને યુગ તો હતું જ એટલે એક જ વાર બનાવવાનું. ઓકે ચાલ પહેલાં એમ ત્યાં યુગની ઉધાર બાજુ વેચાણ, તો લખવાનું 2024 જૂન 1 વેચાણ ખાતે, વેચાણ ખાતે કેટલા લખવાના? તો 3600. હવે વેચાણ જમા છે તો વેચાણની જમા બાજુ ઉપર યુગ ખાતે 2024 જૂન 1 યુગ ખાતે 3600. ચલો એ બાબુ. પછી વેચાણ પરત ઉધાર, એટલે વેચાણ પરતની ઉધાર બાજુ યુગ, આ વેચાણ પરત છે, એ લખવાનું 2024 અને જૂન તારીખ કઈ છે બીજામાં? તો 5 તારીખ છે, એ લખવાનું યુગ ખાતે. વેચેલો માલ કેટલાનો પરત હતો? 1800, એટલે અહીંયા 1800. પછી યુગ જમા છે એટલે યુગની જમા બાજુ વેચાણ પરત લખવાનું. આ યુગનું જમા બાજુ, એ જમા બાજુ પર શું લખવાનું? વેચાણ પરત જૂન 5, એ લખવાનું વેચાણ પરત ખાતે 1800. હવે છેલ્લી આમનું રોકડની ઉધાર બાજુ યુગ અને યુગની જમા બાજુ રોકડ, રોકડની ઉધાર બાજુ લખીએ આપણે 2024 જૂન અને તારીખ છે 9, એટલે લખવાનું એ યુગ ખાતે. યુગે આપણને કેટલા પૈસા આપ્યા? 1800 આપ્યા. અને કોણ આપ્યા? યુગે. તો યુગની જમા બાજુ પર લખવાનું રોકડ ખાતે 9 તારીખ રોકડ ખાતે, એટલે 1800. હવે ખાતા બંધ કરી દે, તો પહેલું ખાતું બંધ કરીએ. કેટલા છે ઉધાર બાજુ પર? 3600. અને જમા બાજુ પર બી કેટલા થઈ ગયા? 3600. એને 1800 આપણને આપી દીધા ને 1800 માલ આપ્યો, એટલે કામ પૂરું થઈ ગયું, એટલે નહીં બાકી આ બાજુ આવી, નહીં બાકી આ બાજુ આવી, બંને બાજુ નથી આવી, એટલે સરભર થઈ ગયું કહેવાય ખાતું. ચલો કેટલાનો માલ વેચેલો? તો 3600, એટલે 3600 છે અહીંયા 3600 ઉધાર. અને એ લખવાનું બાકી આગળ લઈ ગયા. ઓકે ચલો. એ જ રીતના વેચાણ પરતનું ખાતું છે, વેચેલો માલ કેટલો પરત આવ્યો? જો વેચેલો માલ 3600, એમાંથી પરત કેટલાનો આવ્યો? તો 1800, એટલે 1800 લખવાના, જમા બાજુ 1800 લખવાના. અને આ બાકીને ખરેખર છે ને વેચાણ પરતમાં, વેચાણવાળી બાકીને વેચાણ પરતને આ બાજુ લઈ જવાની હોય, એટલે અહીંયા 1800 બાકી આગળ લઈ ગયા. તમારા છે ને અત્યારે તમારા ચેપ્ટરની અંદર એવું બધું કંઈ છે નહીં, એટલે બહુ ચિંતા નહીં કરવાની. જૂનની બી તારીખ 30 જ આવે છેલ્લી,
ને 32. બાકી ખરેખર શું થાય ખબર, આ 1800 જે છે બાકી આગળ લઈ ગયા એ અહીંયા લાવવાના, કાં વેચાણમાં અહીંયા લખવાનું વેચાણ પરત ખાતે 1800, એટલે માલ ખરેખર 1800 વેચેલો એવું થઈ જાય પછી. પણ આપણે એ બધું જરૂર નથી, આપણે આ પ્રમાણે બરાબર છે. ચલો હવે આ ખાતું બંધ કરી દે, એમાં કેટલા છે 1800, એ જમા બાજુ પર કેટલા 1800, અને અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા કઈ તારીખ તો 30, અને એ લખવાના 1800. એટલે યુગે આપણને 1800 રૂપિયા આપ્યા અને 1800 માલ આપ્યો, આપણે એને 3600 માલ વેચેલો અને આ યુગનું ખાતું. એટલે આ પ્રમાણે આ દાખલો પણ થઈ જાય. અહીં 3 દાખલા પૂરા થઈ ગયા. વિડીયો ગમી હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો કરી દેજો, અને આવા નવા નવા વિડીયો આવતા રહે એટલા માટે આવા જ વિડીયો તમને ગમતા રહે એટલા માટે ચેનલને લાઈક તો કરવાની જ, સબસ્ક્રાઈબ તો કરવાની જ, પણ બીજાને પણ મોકલવાનું, જેથી કરીને મને પણ એવું લાગે કે વિડીયોઝ જોવાય છે અને આપણે આવા આવા કન્ટેન્ટ જે નવા નવા કન્ટેન્ટ તમને યુટ્યુબ પર કદાચ નહીં મળે એ આપણે આપતા રહીશું. આભાર.